नमस्कार मित्रों, हवे आपणे धोरण 8मा विषय ગણીએ चैप्टर नंबर 8 स्वाध्याय 8.2 નો મિત્રો અભ્યાસ કરીશું, જેનો મિત્રો દાખલા નંબર 1. એક વ્યક્તિને તેના પગારના 10% વધારો મળ્યો. જો નવો પગાર 1,54,000 રૂપિયા થયો હોય તો તેનો મૂળ પગાર શોધો. અહીં મિત્રો તમારે મૂળ પગાર શોધવાનો છે. આપેલું શું છે મિત્રો કે વ્યક્તિના પગારમાં 10% વધારો થયો હોય અને પગાર કેટલો હોય મિત્રો, નવો પગાર 1,54,000 હોય તો મિત્રો તમારે મૂળ પગાર શોધવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે મૂળ પગાર જાણતા નથી તો આપણે ધારીશું કે ધારો કે વ્યક્તિનો મૂળ પગાર 100 રૂપિયા હોય. અહીંયા મિત્રો ટકામાં વધારો મિત્રો આપેલો છે એટલે આપણે 100 રૂપિયા મિત્રો ધારીશું. લખીએ ધારો કે વ્યક્તિનો મૂળ પગાર 100 રૂપિયા. હવે શું કહે છે મિત્રો કે તેના પગારમાં મૂળ પગારની અંદર મિત્રો 10% વધારો થાય તો આપણે લખીશું કે પગારમાં થયેલ વધારો બરાબર કેટલા ટકા મિત્રો? 10%. તો નવો પગાર મિત્રો કેટલો મળે? તો વ્યક્તિનો નવો પગાર તો અહીં મિત્રો આપણે જોઈએ કે વ્યક્તિનો નવો પગાર કેટલો તમને આપેલો છે? 1,54,000. હવે મૂળ પગાર 100 રૂપિયા હોય અને 10% મિત્રો વધારો થાય તો નવો પગાર કેટલો થાય મિત્રો? તો 100 વત્તા 10% વધારો 10 બરાબર કેટલા થાય મિત્રો? 110 રૂપિયા. અને તમને વ્યક્તિનો નવો પગાર મિત્રો 1,56,000 આપેલો છે. તો હવે પદ દ્વારા મિત્રો આપણે સરળતાથી આપણું ગણી શકીએ. આપણે પદ મૂકી શકીએ મિત્રો કે 110 રૂપિયા મિત્રો જો નવો પગાર વ્યક્તિનો હોય તો મૂળ પગાર કેટલો મિત્રો? 100 રૂપિયા, જે મિત્રો આપણે ધારેલ છે. માટે 1,54,000 મિત્રો વ્યક્તિનો નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો? તો પદ દ્વારા મિત્રો આપણે ગણી શકીએ. સૌ પ્રથમ 110 રૂપિયા વ્યક્તિનો નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો મિત્રો? 100 રૂપિયા. તેથી કેટલો આપેલો છે નવો પગાર મિત્રો રકમમાં? 1,56,000 રૂપિયા વ્યક્તિનો નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો? હવે મિત્રો આ રકમ અને આ રકમ આ બંને વચ્ચે મિત્રો ગુણાકાર. 1,54,000 ગુણ્યા 100 અને ઉપરની સંખ્યા મિત્રો બે છે એટલે છેદમાં રાખીશું ભાગ્યા 110. અંશે મિત્રો ઉડાડી દઈએ, 00 ઉડી જાય. 154 ભાગ્યા મિત્રો આપણે 11 કરીએ તો 11 એકા 11, 15માંથી 11 છે તો 4 વધે, 11 ચોક 44 એટલે 11 × 14 કરીએ મિત્રો કેટલા મળે? 154. અને પાછળ મિત્રો બીજી 0 3 તો અહીં મિત્રો આપણે લખીશું 3 14,000 અને 110 ની 1,40,000 રૂપિયા મિત્રો એનો મૂળ પગાર વ્યક્તિનો હોય. લખીશું આમ વ્યક્તિનો મૂળ પગાર 1,40,000 રૂપિયા હોય તો આવી રીતે મિત્રો તમે શોધી શકો.